ઈડર શહેરની મધ્યમાં આવેલા દામોદર એરિયામાં જવાનપુરા પંચાયતના બોરનું પાણી ઓવરફ્લો થતાં દામોદર એરિયામાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. દામોદર કોમ્પ્લેક્સ અને સનઈ કોમ્પ્લેક્સમાં બોરના પાણી ફરી વળતા રોડ પર પાણી ભરાઈ જાય છે. ઠેર ઠેર ગંદકીનો ઉપદ્રવ થાય છે. એક બાજુ ખેડૂતોને પાણીની સમસ્યાને લીધે ખેતી નિષ્ફળ જઈ રહી છે. આંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો અને દામોદર એરિયામાં પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં જવાનપુરા પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. દામોદર એરિયામાં હોસ્પિટલો અને ખાનગી ટ્યુશન ક્લાસીસ આવેલા છે, જ્યાં વિદ્યાર્થીઓ અને દુકાનો અને હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે, જેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પણ દામોદર કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પણ તંત્રને કંઈ ફરક પડતો નથી. સ્થાનિકો દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી થાય એમ ઈચ્છી રહ્યા છે. રાજેશ ચાવડા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, ઈડર. સનઈ કોમ્પ્લેક્સ અને દામોદર એરિયામાં ઘણા સમયથી જે વોટરવર્ક્સમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે રસ્તા ઉપર ખુલ્લું વેડફાઈ રહ્યું છે. અત્યારે જ્યારે પીવાના પાણીની સમસ્યા છે તેવા સમયમાં પાણી આ રીતે ખુલ્લું વેડફાય એ કેટલું યોગ્ય છે? અમે આ સમસ્યાની કેટલાય સમયથી માન્ય તલાટી સાહેબશ્રીને મેસેજ દ્વારા અને ફોન દ્વારા રજૂઆતો કરી છે, છતાં પણ આનો કોઈ અંત આવતો નથી.